આજ વાત કરે છે શંભુડા? અરે એમાં ડરવાનું શું હોય? છેજ ને, તું તો એવી વાત કરે છે કે આપણે રોજ ત્યાં થપ્પો રમતો હોય, એ આપણને ખાઈ જશે તો? અરે હોય તો ખાય ને. હોય તો એટલે? એટલે એ જો ડાકણ હોત તો એનાથી બધા ડરતા હોય, એ તો એને ખબર જ હોય ને. એ તો ખબર જ હોય ને. એ તો પછી ખાલી એ ભૂતિયા બંગલામાં શું કામ રહે છે? ગામમાં કેમ નથી આવતી? એ હા, તારી એ વાત તો સાચી હો. આપણે તો આખો દી એમ જ રમતો હોય છે. તો ગોપાલા કરતા વજનમાં પણ હલકો છું, તો એ તો મને તરત ઉપાડીને લઈ જઈ શકે છે. ડાકા જેવો કઈ હોય જ નહીં. તો બોલ, કાલે આવીશ મારી સાથે? ક્યાં? ભૂતિયા બંગલામાં, જે સોનલ કાકીનું વાછરડું ખોવાઈ ગયું છે ને, એ શોધવા. હા, મને પણ એ વાછરડું બહુ ગમતું. હા, હું આવીશ. પણ માડીને ખબર પડી ગઈ તો? ખબર પડી ગઈ ના સગલા, ખબર પડી ગઈ છે. ઓલા વાછરડા ભેરું મરવા જવું છે તારે. શંકર કાકા, તમે અમારી વાત સાંભળી લીધી? હા, અને મારા છોકરા ભેરા તને કઈ વેર છે? ઓ ડુંડા બા, ફૂલી બેન, ઓ ડુંડા બા. શંકરભાઈ, હું છે આ મુવામ કેમ કરો આટલી રાત્રે? અરે આ તમારી દીકરીને સમજાવો. અરે પોતાની ભેરા મારા દીકરાને ત્યાં ભૂતિયા બંગલા પર લઈ જવાની વાત કરતી હતી. તું કોઈ મોટી માતાજી છે? ડાકણ હારે લડવા માટે તૈયાર થઈ જાય છે? અરે તારી નહીં તો બીજાના છોકરાની તો ચિંતા કર. આ તું કોકના છોકરાને તારી ભેરા લઈ જાય છે ને, એની હારે કઈક અજુક તું થઈ ગયું તો જવાબ હું આલી છું. આજ પછી તારું ઘરની બહાર જવાનું બંધ. ના બાપુ. ના પાડેસ? મારી હામું જવાબ આલેસ પછી તું મને? આજે તારા હાડકા ભાંગી નાખીશું. આજે હું તને નહીં છોડું. મારો હાથ પકડે છે. હા, હું સુરીને મારી રીતે સમજાવીશ. કઈ જરૂર નથી. સમજીને તો કાલે એનો વારો.
પ્લીઝ. કેમ દૂર જાય છે? હું મને સોટીએ સોટીએ મારીશ ને. હું શું કામ એવું કરું? તને મારવું જ હોત તો તારા બાપુ સામે ન ટીપી નાખી હોત. ને આજે તો મને રોકવા વાળું પણ કોઈ નથી. કેમ બચાવી મને? માની ઉણપ લાગે છે ને તને? સોરી બેટા, સોરી. બેસ. સોરી, તે કઈ ખાધું? હા. શું? બાપુનો ઠપકો. જરૂરી હતો. ઉભી રે, હું તારા માટે કંઈક લઈ આવું છું. હા, દરવાજો બંધ કરને, બાપુ આવીને મને મારશે. કોઈ નહીં મારે. હું છું ને, લાવ આજે હું તને ખવડાવું. લે. સુરી, હું અને તારા બાપુ તારા પર આટલો ગુસ્સો કેમ કરીએ છીએ? મને પ્રેમ કરો છો ને, એટલે. તો પછી તું તોફાન કેમ કરે છે? ને તોફાન સુધી તો ઠીક છે, તું તારો જીવ જોખમમાં કેમ નાખે છે? પણ ત્યાં ડાકર છે જ નહીં. ચાલ, માન્યું નથી, પણ ત્યાં ગુંડા હોય તો તું લડી શકવાની છે. ત્યાં ચોર હોય તો તું એમનો સામનો કરી શકવાની છે. ત્યાં મવાલી હોય તો તું એમને પોતી શકવાની છે. સુરી, મશાલસિંહ પાસે તું કેવી ફસાઈ ગઈ હતી? એ તો નસીબ કે ત્યાંથી હું બચી ગઈ. એક વાત જાણી લે સુરી, તને કઈ થઈ જશે તો તારા વગર ના તારા બાપુ જીવી શકશે ને ના હું. એટલે જ અમે તને અટકાવીએ છીએ. અમારા બંનેનો જીવ એકમાં છે, અમારી દીકરીમાં. એ તુલી, તે મને પહેલી વાર અમારી દીકરી કીધી. તું મને આટલો પ્રેમ કરતી હશ
सूरी तू भूली जाने ही भूतियो बंगलो आज पछी नहीं जाए नहीं भूतिया बंगला मां तने वचन आप पूछू के हवे थी हूं त्यां नहीं जाऊं बस हवे खवाई गयो हवे हूं नहीं को तू मने आमज वाल करती रहजे मने तो सोटी वाड़ो वाले बहुज गमे ने मने छोटी वालो सूरी सूरी बुद्धि बुद्धि की मेरी माँ बुद्धि अगड़म तगड़म अगड़म तगड़म तगड़म तने ताजे तो नहीं छोड़ તું
ડાકરની રાહ જુએ છે? હા, એ આવશે તો હું એને પૂછીશ કે એ ડાકણ, તું તારું ડરાવતું સ્વરૂપ લઈને મારી સુરીને કેમ ડરાવે છે? પછી પછી એ મને કહેશે, એ મને તારી સુરીની બહુ જરૂર છે, મને તારી સુરી બહુ જ ગમે છે. પછી પછી અમારા બંને વચ્ચે લડાઈ થશે. હું એને આમ તુલી તુલી અત્યારે મને વાગી જશે. તને નહીં, હું ડાકણને મારીશ ને પછી આમ તુલી. ડાકણ ન આવે, કાકે ડાકણ હોય જ નહીં. ચાલ હવે આપણે અંદર જઈએ. હે? આપણે અંદર જઈને સુઈ જઈએ. હા, ચાલ 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 તો પ્રેમ ના ગાતો ગીત દંડો દિલ વાડો એ ભાઈ માં તારા બાપુ ને પાક્કા રસ્તા બનાવવાનું કામ મળ્યું છે. આપણે ત્યાં શિક્ષણ અને કેળવણી આ બે શબ્દો જરા ધ્યાનથી સમજવા જેવા છે. શિક્ષણ એટલે શું? શિક્ષણ તમને એવું સૂચવે કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આમ કરવાથી આટલો ફાયદો થાય, તેમ કરવાથી તેટલો ફાયદો થાય. કેળવણી કેળવણી આપણને જાતે કામ કરતા શીખવે છે. આપણે ઘણા ઠેકાણે નથી જોતા સૂચનાઓ લખી હોય, અહીંયા ધૂમ્રપાન કરવું નહીં, અહીંયા પાન ખાઈને પિચકારી મારવી નહીં, બસમાં એમ લખ્યું હોય કે ટિકિટ લીધા વિના મુસાફરી કરવી નહીં. તો આ અધૂરી કેળવણી છે ને, એને માટે આપણને આવી સૂચનાઓ આપવામાં આવે છે. ટિકિટ લીધા વિના મુસાફરી કરી જ કેવી રીતે શકાય? તમે કંઈ પણ ખાઓ પીવો તો એની પિચકારી દિવાલ ઉપર કે ગમે ત્યાં મારી જ કેવી રીતે શકાય? એ નાગરિક ધર્મ નથી. જ્યાં સુધી તમારે સૂચનાઓ આપવી પડે છે ત્યાં સુધી એમ સમજવાનું કે આ કેળવણી અધૂરી છે, એટલે કે શિક્ષણ આપણું હજી કેળવણી સુધી પહોંચ્યું નથી. માણસને સૂચના આપવા કરતાં સૂચના આપ્યા વિના જ એ કામ કરે એ સાચી કેળવણી.